એસી એસટી અને ઓબીસી છે એમના માટે પિંચોતેર થી લઈ અને સિત્તેર સુધીનું મેરિટ રહી શકવાનો અંદાજ છે અને જે ઓપન કેટેગરીના છે એના માટે પિંચોતેર થી એસી ની વચ્ચે આ મેરીટ એ રહી શકવાનો પૂરો અંદાજ છે

કઈ પ્રકારની આખી એક વ્યવસ્થા જે છે હતી એ વસ્તુ આપણે અહીંયા ખાસ જે છે એ જોઈએ તો તો જોઈ શકો છો કે અલગ અલગ કોર્ટની અંદર અલગ અલગ અમદાવાદ ગાંધીનગર છે પછી એવી રીતે ગુજરાતના તેત્રીસ અલગ અલગ જિલ્લાઓની અંદર આ રિક્રુટમેન્ટ જે છે ફાળવવામાં આવી છે આમાં બધી જ ડિટેલ જે છે તમને મળી જશે બરાબર આ પીડીએફ જે છે જેવો આ જે છે તમને અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની ટેલિગ્રામ ચેનલ તમે સર્ચ કરશો અડ્ડા એ ડબલ ડી એ 24/7 गुजरात सर्च करशो એટલે તમને એમાંથી મળી જશે આની અંદર જે છે દોસ્તો તમે જોઈ શકો છો જે પહેલો રેન્ક અહીંયા પહેલો નંબર જે છે એ પહેલા નંબર વાળા બધા બરાબર છે એ 97 માર્ક છે એટલે 100 માંથી 97 માર્ક લેવા વાળા પણ એ વખતે હતા આ વખતના પેપરમાં પણ કદાચ કોઈ નીકળી શકે તો આવી રીતે જે છે આખું એક મેરિટ લિસ્ટ જે છે એ અહીંયા હતું હવે આખું મેરિટ લિસ્ટની અંદર આખું આપણે પીડીએફ છે અંદર એક સ્ટડી આપણે કરેલું કે અહીંયા જનરલ કેટેગરી છે દોસ્તો જો અહીંયા એસી એસટી એનું ઇન ડિટેલ નહીં વાત કરું પણ અહીંયા જે કેટેગરી જે છે એ કેટેગરી મુજબ જે છે વાત કરીશ અહીંયા જનરલ કેટેગરી છે એનું મેરિટ ક્યાંથી ક્યાં સુધી હતું જનરલ કેટેગરીનું મેરિટ જે છે એ સત્તાણું પોઈન્ટ થર્ટી ફોર થી લઈ અને છેક આ મેરિટ એટકુ ટુ હેંસી આસપાસ બરાબર હેંસી આસપાસ જે છે એ અહીંયા જનરલનું મેરિટ હતું ત્યાર પછી જે એસી જે છે એસસી કેટેગરી છે એમનું મેરિટ કેટલું હતું એસસી કેટેગરી છે દોસ્તો તો એનું મેરિટ જે છે ત્રાણું થી લઈ અને છેક આ મેરિટ એ સિક્સટી એટ સુધી અટકું હતું બરાબર અડસઠ સુધી જે છે આ મેરિટ અટકું હતું પછી એસીબીસી આવે તો એસીબીસી ની અંદર પણ પોઈન્ટ ચોત્રીસ થી લઈ અને એસીબીસી નું મેરિટ જે છે એ ચિમ્મોતેર માર્ક સુધી જે છે અટકેલું છે અને એસટી જે છે શેડ્યુલ ટ્રાઈબ છે તો એસટી નું માટેનું જે મેરિટ છે દોસ્તો એ છ્યાસી થી લઈ અને ચોપન સુધી સોરી છ્યાસી થી લઈ અને 59 સુધી જે છે એ અટકેલું છે તો આ રીતે જે છે ઈ આ મેરિટ નું અધ્યયન આપણે કર્યું આ 52 પેજને જે સ્ટડી કર્યું અને એના પછી આ 2018 19 ની ભરતી હતી એની અંદર જે કટઓફ છે ઈ આવી રીતે રહેવા પામ્યું હતું કદાચ આપણે આ વખતના મેરિટ લિસ્ટની અંદર પેપરમાં જે કટઓફ નો ક્રાઈટેરિયા થોડુંક બદલે પણ ખરી અને જેમ મે તમને કીધું કે ભાઈ જનરલ કેટેગરી માટે 80 સુધી જે છે 75 થી 80 સુધી અને એસી એસટી ઓબીસી માટે અત્યારે હાલ લાગી રહ્યું છે એ સિત્તેર થી પિંચોતેર સુધી આની અંદર ઈડબલ્યુએસ એસ કેટેગરી એ બધા વિષય હજી વધારે ઇન ડિટેલમાં હું એક નાનકડો વિડીયો બનાવવાનો જ છું અને એ વિષય જે છે તમને આગળ જાણ કરવામાં આવશે અને આ વિડીયો જો ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો બરાબર મળીએ છીએ નેક્સ્ટ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત